જામનગરમાં સરદાર પટેલ નગર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં નશાની હાલતમાં એક શખ્સ ઘૂસી આવ્યો હતો. નશેબાજ શખ્સે સાનિકોના ફ્લેટમાં જઈ લવારી કરી તમાશો કર્યો હતો. અચાનક આવી ચડેલા નશેબાજથી સાનિકો ફફડી ઉઠ્યા હતા અને પોલીસ બોલાવવામાં આવી હતી. આખરે પોલીસ નશેબાજની અટકાયત કરી પોલીસ મથકે લઈ ગઈ હતી. મારું નામ નૈનાબેન સોલંકી છે. અમે મંગલામય એપાર્ટમેન્ટમાં રહી છીએ અને એટલો ત્રાસ આપે છે માણસ, હાન થાય ને તો 50 તો કાયમ આવે છે અને એટલી છોકરીઓ આવે છે અને એ શું કરે છે અમને અંદર નથી ખબર. અને રોજ ગાળું બોલે છે અને તોફાન કરે છે અને ન બોલવાના શબ્દો બોલે છે. અમે લોબીમાં રહી શકતા નથી ભાઈ. અને એ એટલા ખરાબ શબ્દો બોલે છે કે એની સીમા નહીં. આજે એ ત્રણ જણા અંદર કાંઈક રામાયણ કરતા હતા અંદર, ઓલા બેન હારે, અને દારૂ પીધો તો બારે નીકળી અને આયલા જતા હતા અને લોબીમાં નીકળી અને બીજા બાજુવાળાને ઘરમાં કરી અને ફ્રીજ ઉલારીને ઓલા ભાઈને મારવા માંડ્યો. હીરે નામ છે, એને મારવા માંડ્યો અને ગરા ટીપી દઈને માથે ચડી બેઠો. બરાબર, એટલે એને રાડારાડ કરીને અમે બધા બારે નીકળ્યા. અમે કહીએ છીએ શું થયું તો માનતો નહોતો અને અમારાથી પકડાતો નહોતો. એટલે સામેવાળા ભાવેશભાઈ છે એને મારીને ઊંધો પાડીને એને મારવા માંડ્યો. એટલે આ રોજનો ત્રાસ છે ભાઈ અમારે. પછી અમે લોકોએ પોલીસને બોલાવ્યા અને પોલીસને કીધું કે આ રીતના અમે ફરિયાદ નોંધાવી છે, પણ પોલીસ અડધી પોણી કલાકે આવ્યા. એ સિવાય તો હજી આવ્યા નહોતા. અમે એને ચાલી રાખ્યો તો, પકડી રાખ્યો તો, આમાં અમારી જવાબદારી શું બોલો? અમારે આમાં કેવી રીતના રહેવું મંગલમ એપાર્ટમેન્ટમાં? આજે જામ્યુકોની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન મનીષભાઈ કટારિયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. બેઠકમાં લાલપુર બાયપાસ પાસે શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર રૂપે ₹14 કરોડના ખર્ચે નવી હોસ્પિટલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત સરુ સેક્શન પાસે પાયલોટ બંગલાથી સેવા સદન સુધી તથા પવનચક્કીથી ગ્રીન સિટી સુધીના માર્ગને ગૌરવપથ તરીકે વિકસાવવા તથા સુમેર ક્લબ રોડના બ્યુટિફિકેશન માટે પણ સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. વિવિધ વિકાસ કાર્યો માટે કુલ ₹15 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. જામનગરના ભરતપુર ગામે નદી કાંઠે કોઈએ એક યુવક અને યુવતીને તરફડિયા મારતા નિહાળતા પરિચિતોએ કુટુંબીજનોને જાણ કરતા બંનેને જામનગરમાં જીજી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર કારગત નીવડે એ પહેલા બંનેનું મૃત્યુ થયું હતું. મૃતક યુવક બજરંગપુર ગામનો અજય ભૂપતભાઈ સવાસરિયા અને યુવતી સુધા કાંજીભાઈ સવાસરિયા પિતરાઈ ભાઈ બહેન હતા અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની વાત પ્રકાશમાં આવી છે. યુવતીની સગાઈ થઈ જતાં બંનેએ સજોડે આપઘાત કર્યો હોવાનું ચિત્ર ઉપસ્યું છે. જામનગરના 4 નાગરિકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરી છેતરપિંડી કરવાના પ્રકરણમાં આરોપીઓ પૈકીના વધુ એક આરોપી વિરેન ગણાત્રાને જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી લીધો છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.